સૌથી મહત્ત્વનું કહી શકાય એવા કાપડ ઉદ્યોગોની આપણે વાત કરતા હતા અને આ કાપડ ઉદ્યોગોની અંદર રેશમી કાપડની વાત કરીએ તો ભારતની અંદર લાંબા સમયથી એમ કહી શકાય કે આ રેશમી કાપડ ઉદ્યોગ છે એ જૂનો અને પ્રાચીનતમ કહી શકાય એવા ઉદ્યોગ પૈકીનો એક ઉદ્યોગ કહી શકાય. ભારતની અંદર રેશમી કાપડ છે એ જુદા જુદા રાજ્યોની અંદર ઉત્પાદિત કરવામાં આવે છે અને આ રેશમી કાપડ છે તે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ ઉત્પાદન કરનારા દેશોમાં ચીન એ પ્રથમ ક્રમે આવે છે વિશ્વની અંદર. જ્યારે રેશમી કાપડના ઉત્પાદનની અંદર દુનિયામાં એટલે કે વિશ્વમાં ભારત બીજા ક્રમે છે. રેશમનું કાચું જે મટીરિયલ છે એમાંથી રેશમી કાપડ તૈયાર કરવામાં આવે છે એ દ્રષ્ટિએ ઉત્પાદન થયેલું આપણે અન્ય દેશોમાં મોકલીએ છીએ એ દ્રષ્ટિએ બીજો ક્રમ દુનિયામાં ગણાવી શકાય. ભારતમાં જુદા જુદા પ્રકારના જે રેશમના કાપડનું ઉત્પાદન થાય છે તેની અંદર મુખ્ય ચાર પ્રકારનું રેશમ એ ઉત્પાદન કરવામાં આવે છે. આ ચાર પ્રકારના રેશમની અંદર એરી, મૂંગા, ત્યાર પછી ટસર અને સેતુ, આ ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન ભારતની અંદર થતું જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર નાની મોટી અસંખ્ય જે રેશમી કાપડ બનાવતી મિલો છે એ સ્થાયી થયેલી છે અથવા જોવા મળે છે. પરંતુ કુલ મિલોની વાત કરીએ તો 300 કરતાં પણ વધુ મિલો આજે રેશમી કાપડ છે એ વણવા માટેની મિલ બનાવવામાં આવેલી છે અથવા નિર્માણ પામેલી છે. આ ઉપરાંત ભારતની અંદર જુદા જુદા રાજ્યોની અંદર કાચું જે રેશમ છે એ કાચું રેશમ ઉત્પાદન કરતા રાજ્યોની અંદર આપણે કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ અને સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવું રેશમ ઉત્પાદન કરતું રાજ્ય એટલે કાશ્મીર. કાશ્મીરનું મહત્ત્વનું કહી શકાય એવા ઘણા બધા સ્થળો છે કે જેની અંદર આ પ્રકારના રેશમ છે એ ઉત્પાદિત કરી અને એમાંથી કાપડ તૈયાર થાય અને આ કાપડ છે એ બીજા દેશની અંદર આપણે નિકાસ કરીએ છીએ, મધ્ય પૂર્વના દેશોની અંદર અને અન્ય કેટલાક દેશોની અંદર. તો આપણે કૃષિ આધારિત જે ઉદ્યોગો છે તેની અંદર રેશમના કીડાઓમાંથી બનાવવામાં આવતું કાપડ એટલે રેશમી કાપડની વાત કરીએ.